कामदेव ने बहु इच्छा लड़वानी, भगवान कीधु सारू आवी जजे। शरद पूनम नी रात ने ते दिवसे परमात्मा श्री हरि अनंत अनंत गोपियों नी साथे रास करे छे। भगवान श्री हरि जेनी साथे रास करे छे ते एक पण गोवाड़ियो एक पण गोपी याद रहे सामान्य न हता। ए बधाज मोटा मोटा ऋषि मुनियो छे जे लोकोए वर्षो सुधी तप कर्यु छे अने ए तपना प्रभावे ए लोको भगवान श्री हरि नी सेवामां त्यां सामे पहोंच्याता। भगवान श्री हरिना साथे रहेली ए गोपीओ कोण हती पद्म पुराण मां वर्णन छे, सांभळो। कहे छे एक जाबाली नामना ब्रह्मज्ञानी ऋषि हता। आ ऋषि एक समये विशाळ वन नी अंदर विचरता विचरता एक जग्याए बहु मोटी पेली वाव जोई। वाव नी नीचे पश्चिम तट हतो, त्यां वडलाना झाड़वानी नीचे एक तेजस्विनी युवती स्त्री कठोर तप करती थी अने एकदम सुंदर हती। जाबाली बहु प्रेमपूर्वक नम्रता थी एने पूछे छे के आप कोण छो, त्यारे पेलीए कह्युं के हूँ ब्रह्म विद्या छूं, जेने मोटा मोटा योगीओ हमेशा प्राप्त करवानी कोशिश करे छे। कृष्ण भगवानना चरण कमलनी प्राप्ति माटे थईने आ घोर वनमां ए पुरुषोत्तमनुं ध्यान करूं छूं, हूँ दीर्घकालथी तप करी रही छूं। भगवान श्री कृष्णना दर्शन करवानी मने इच्छा छे, भगवान श्री कृष्णनो प्रेम प्राप्त थाय आवी मने इच्छा छे। हूँ ब्रह्मानंदथी परिपूर्ण छूं, मारी बुद्धि ए आनंदथी परितृप्त छे, परंतु श्री कृष्णनो प्रेम मने मळ्यो नथी, एटला माटे मारी जातने हूँ शून्य समजू छूं। ब्रह्मज्ञानी जाबाली ए ब्रह्म विद्याना चरणमां पड़ी गया छे અને એના ચરણમાં પડીને દીક્ષા લીધી છે અને પછી વ્રજવીથીમાં વિહાર કરતા ભગવાનનું ધ્યાન કરતા કરતા એ જાબાલી ઋષિ એક પગે ઉભા રહ્યા અને એમણે અત્યંત કઠોર તપ કર્યું, ત્યારે નવ કલ્પ પછી, આ કલ્પનો મતલબ સમજી લો એકવાર, માણસનો આ 24 કલાકનો એક દિવસ, પછી એવા 7 દિવસ અઠવાડિયું, એવા 15 દિવસ પક્ષ સુદ ને વદ, એવા 30 દિવસ મહિનો, એવા 12 મહિના એક વરસ, માણસનું આ જે વરસ છે એ માણસના વરસથી માપીને 4,32,000 વરસની સાઈઝ આ કલિયુગની છે। 5,000 વરસ ગયા છે, હવે ખાલી હવા 4 લાખ વર્ષ રહ્યા। કલિયુગના 4,32,000 વરસનો કલિયુગ છે, 4,32,000 ગુણ્યા 2 કરો એટલે દ્વાપર યુગની સાઈઝ આવે, એના ગુણ્યા 3 કરો એટલે ત્રેતાયુગ જેમાં રામ ભગવાન હતા એની સાઈઝ આવે, અને એના ગુણ્યા 4 કરો ત્યારે સતયુગની સાઈઝ આવે। આ એક ચોકડી થઈ સત્ય ત્રેતા દ્વાપર કલી, આવું 71 વખત વયું જાય ત્યારે એક મનવંતર થાય, એવા 14 મનવંતર વીતે ત્યારે એક કલ્પ થાય, એવા 9 કલ્પ સુધી આ જાબાલીએ તપ કર્યું, અને ત્યારે પ્રચંડ નામના ગોવાળિયાના ઘરે ચિત્રગંધા નામની ગોપીના રૂપમાં આ ઋષિનો જન્મ થયો। આ ન્યારે એમને ઉભવા મળે, જેના આંખ નાક કાનના ઠેકાણા નથી એને તો આનું નામ લેવાનો વેરો આવી જાય તો ભયો ભયો। આ તો એક ઋષિનું વાંચ્યું, હજી સાંભળો। હરિધામા નામના એક ઋષિ હતા, એ નિરાહાર રહીને ક્લિમ કામ બીજથી યુક્ત વ્યુંશાક્ષરી મંત્રનો જપ કરતા અને માધવી મંડપની અંદર કોમલ કોમલ પાંદડાની શૈયા ઉપર લેટેલા સૂતેલા એવા યુગલ સરકારનું ધ્યાન કરતો હતા। એ 3 કલ્પ પછી સારંગ નામના ગોવાળિયાના ઘરે રંગવેણી નામથી અવતીર્ણ થયા। 3 કલ્પ એટલે આપણે થાય 9 થી તો 3 ઓછા ને, પણ 3 કલ્પ એટલે વળી પાછું ઓલું બોલું તો ખબર પડે કે એકચ્યુઅલી વરહ કેટલા। એક સત્યતપા નામના મુનિ હતા, સુકા પાંદડા ખાઈને દશાક્ષર મંત્રનો જપ કર્યો, શ્રી રાધાજીના બંને હાથ પકડીને નાચતા હોય એવા શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા હતા। 10 કલ્પ પછી એ સુભદ્ર નામના ગોવાળિયાના ઘરે સુભદ્રા નામની એની દીકરીના એ ગોપીના રૂપની અંદર પ્રગટ થયા। એક ઉગ્રતપા નામના ઋષિ હતા, અગ્નિહોત્રી હતા,
અત્યંત દૃઢ વ્રત ધારણ કરનારા હતા. એમની તપસ્યા અદ્ભુત હતી. એમણે પંચદશાક્ષર મંત્રનો જપ અને રાસોન્મત્ત નવકિશોર શ્યામ સુંદર શ્રીકૃષ્ણનું ધ્યાન કર્યું. સો કલ્પ પછી એ સુનંદ નામના ગોપની કન્યા સુનંદા થયા. આ છે એટલે એકે હલકા કે એકે નબળા કે એકે હમ હાવમ બગાહું ખાધું ને પતાહું મોઢામાં આવી ગયું એવું એક પણ નથી.